નમસ્કાર, ઇન્ડિયા નોનસ્ટોપ સાથે હું છું અક્ષય. પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમ પર ધરપકડની લટકતી તલવાર. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ નેતા ચિદમ્બરમને આપ્યો મોટો આંચકો. ચિદમ્બરમની આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી. હાઈકોર્ટમાંથી નિરાશા સાંપડતા ચિદમ્બરમે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે. આઈએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમની થઈ શકે છે ધરપકડ, તો સુપ્રીમ કોર્ટ તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર. આ મામલે બુધવારે થઈ શકે છે સુનાવણી. આઈએનએક્સ મીડિયા મામલે આરોપી પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની વધી મુશ્કેલી. સીબીઆઈ બાદ ધરપકડ માટે ઈડીની ટીમ પણ તેમના ઘરે પહોંચી, જોકે સીબીઆઈની ટીમને ત્યાંથી ખાલી હાથે જ પરત ફરવું પડ્યું. મધ્યપ્રદેશના સીએમ કમલનાથના ભત્રીજા રતુલ પુરીની 354 કરોડના બેંક કૌભાંડ મામલે ઈડીએ કરી ધરપકડ. સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાએ આ અંગે 17 ઓગસ્ટ. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ ને જમ્મુ કાશ્મીરમાં રોકવામાં આવ્યા. આઝાદ જમ્મુ એરપોર્ટ પર રોકાયા અને તેમને ફરી દિલ્હી પરત મોકલવામાં આવ્યા. આ પહેલા પણ ગુલામ નબી આઝાદને શ્રીનગર એરપોર્ટ પર રોકીને પરત મોકલાયા હતા. જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી આઝાદને જમ્મુ કાશ્મીર જતા રોકવામાં આવ્યા છે. મોદીની ટ્રમ્પ સાથેની ટેલિફોનિક વાતચીત પર એઆઈએમઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર નિશાન સાધ્યું. કહ્યું, કાશ્મીર દ્વિપક્ષીય મુદ્દો હોય તો ટ્રમ્પ સાથે વાતચીત કરવાની જરૂરત શું અને આ મુદ્દે અમેરિકાને શા માટે ફરિયાદ કરવી જોઈએ? તો પીએમની વાતચીત મુદ્દે ઓવૈસી થયા રાતા પીડા. પીએમ મોદી અને ટ્રમ્પ બાદ રક્ષામંત્રી રાજનાથસિંહ અમેરિકી રક્ષામંત્રી માર્ક એસ્પર સાથે વાતચીત કરી છે. પીએમ મોદીની વાતચીતના બીજા જ દિવસે રાજનાથસિંહ અમેરિકી રક્ષામંત્રી સાથે વાત કરી. આ વાતચીત દરમિયાન રાજનાથસિંહે સ્પષ્ટ કર્યું કે કાશ્મીર ભારતનો આંતરિક મામલો અને સાથોસાથ એક સંવેદનશીલ મુદ્દો, તો સાથે જ બંને પક્ષોના મેજર ડિફેન્સ પાર્ટનર ફ્રેમવર્ક અંતર્ગત રક્ષા સંબંધોને ગાઢ બનાવવા પર પણ ભાર મુકાયો. યુનાઇટેડ નેશન્સમાં સફળતા ન મળતા ફરી ડગાયું પાકિસ્તાન. કાશ્મીર મુદ્દે હવે આંતરરાષ્ટ્રીય અદાલતના દ્વાર ખખડાવશે પાકિસ્તાન. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ મંગળવારે ઘોષણા કરી કે તે આ મામલે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જશે. યુએનએસસીમાં ફક્ત ચીને જ પાકિસ્તાનનો સાથ આપ્યો. અન્ય દેશોએ તેને દ્વિપક્ષીય મુદ્દો ગણાવી તેના પર ચર્ચાથી ઇનકાર કર્યો. કાશ્મીર પર બરાબર ફસાયા છે ઇમરાન ખાન. તેમને સત્તા પરથી હટાવવાની તૈયારી કરવા લાગી પાકિસ્તાની વિપક્ષી પાર્ટી. સંયુક્ત વિપક્ષની રબર કમિટીને એક સપ્તાહની અંદર માંગ પત્ર તૈયાર કરવા માટે જણાવ્યું. પાકિસ્તાનના સંયુક્ત વિપક્ષના મલ્ટી પાર્ટી કોન્ફરન્સે ઇમરાન સરકાર પર આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અંતર્ગત કાશ્મીરને વેચવાનો આરોપ લગાવ્યો અને ઇમરાન સરકારને પાડી દેવા માટે રાષ્ટ્રીય રાજધાનીને ઘેરવાની ચેતવણી આપી. લાઇન ઓફ કંટ્રોલ LOC પર ભારતનો જડબાતોડ જવાબ. પાકિસ્તાન તરફથી કરાઈ રહેલા ફાયરિંગનો જવાબ આપવામાં આવ્યો. જમ્મુમાં કૃષ્ણા ઘાટી મેડર સેક્ટરમાં પાકિસ્તાને ફાયરિંગ કર્યું, જેનો જવાબ આપતા ભારતીય સેનાએ પાકિસ્તાનની અનેક ચોકીઓ નષ્ટ કરી. આ પહેલા પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતના જવાન રવિરંજન કુમારસિંહ શહીદ થયા, તો જવાબી કાર્યવાહીમાં કરાયેલા ફાયરિંગમાં પાકિસ્તાનના પણ અમુક સૈનિકો ઠાર થયા હોવાની શક્યતા. ભારતીય વાયુસેનાના પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પકડનારા પાકિસ્તાની કમાન્ડોને સેનાએ કર્યો ઠાર. LOC પર ભારતીય સેનાએ કરેલા ફાયરિંગમાં સુબેદાર અહેમદ ખાનને માર્યો ઠાર. ઘૂસણખોરોને ભારતમાં પ્રવેશ કરાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે સેનાએ તેને ઠાર કર્યો. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં વાયુસેનાના પાયલટ અભિનંદનનું વિમાન પાકિસ્તાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું ત્યારે સુબેદાર અહેમદ ખાને અભિનંદનની ધરપકડ કરી લીધી હતી. અંડરવર્લ્ડ ડોન છોટા રાજનને દોષિત જાહેર કરવામાં આવ્યો. બીઆર શેટ્ટી શૂટઆઉટ કેસમાં છોટા રાજનને દોષિત જાહેર કરાયો. હાલમાં દિલ્હીની જેલમાં બંધ છે છોટા રાજન. ઉન્નાવ રેપ કેસમાં સુપ્રીમ કોર્ટે તપાસ પૂરી કરવા માટે સીબીઆઈને વધુ 2 સપ્તાહનો સમય આપ્યો. અકસ્માતમાં ઘાયલ પીડિતાના વકીલની હાલમાં સ્થિતિ ગંભીર હોવાથી સુપ્રીમ કોર્ટે 5 લાખની સહાય કરવા યુપી સરકારને આદેશ કર્યો. જમ્મુ કાશ્મીરમાં 370 કલમ હટાવ્યા બાદ વણસેલી સ્થિતિ હવે થાળે પડી. જમ્મુમાં તમામ શાળાઓ રાબેતા મુજબ શરૂ. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ શાળાઓ જતા જોવા મળી. જમ્મુ કાશ્મીરના ઉધમપુરમાં સ્થિતિ સામાન્ય બની. જિલ્લાના તમામ વિસ્તારમાં ધંધા, રોજગાર અને બજારો સામાન્ય સ્થિતિમાં જોવા મળ્યા. જિલ્લાની શાળા કોલેજો પણ રાબેતા મુજબ શરૂ. ઉધમપુરના ડેપ્યુટી કમિશનરે લોકોને કોઈ પણ અફવા ન ફેલાવા કરી અપીલ. કલમ 370 મુદ્દે ચાલી રહેલા વિવાદો વચ્ચે કાશ્મીરમાં સ્થિતિ કાબૂમાં, તેમ છતાં લોકોમાં ભય યથાવત. સમગ્ર કાશ્મીરની શાળા કોલેજો ફરી શરૂ કરવામાં આવી પરંતુ વિદ્યાર્થીઓ શાળામાં ન આવ્યા. શ્રીનગરમાં કેટલીક જગ્યાએ પ્રતિબંધ યથાવત રખાયો. બાલાકોટ એર સ્ટ્રાઇક બાદ ભારતીય સૈન્ય પાકિસ્તાન સાથે યુદ્ધ માટે તૈયાર. સૈન્ય વડા રાવતે સરકારને યુદ્ધની જાણકારી આપી હતી.
બિપિન રાવતે સોમવારે સૈન્યના અધિકારીઓ સાથે યોજેલી બેઠકમાં વિગતો સામે આવ્યાની અહેવાલ. જમ્મુ કાશ્મીરના પૂર્વ ધારાસભ્ય શેખ અબ્દુલ રાશીદ ઉર્ફે રાશીદ એન્જિનિયરને હાલ કોઈ રાહત નહીં. ટેરર ફંડિંગ મામલે એનઆઈએ કોર્ટમાં આજે હાજર કરાયા, જેને કોર્ટ 21 ઓગસ્ટ સુધીની કસ્ટડીમાં મોકલી દેવાયો. ઉત્તરી કાશ્મીરની લંગેટ વિધાનસભા સીટથી રહી ચૂક્યા છે વિધાયક. હિન્દુઓ અને ચીનીઓ વિશે વંશીય ટિપ્પણી કરનાર જાકીર નાઇક આવ્યા લાઇન પર. વિવાદિત ટિપ્પણી કરવા માટે માગી માફી. મલેશિયામાં હિન્દુઓ અને ચીનીઓ વિશે વંશવાદી ટિપ્પણી માટે મલેશિયાઈ ઓથોરિટીને નાઇકની પૂછપરછ કરાઈ હતી. મલેશિયાના 7 રાજ્યોએ તેના પર કાર્યવાહી કરતા તેના કોઈપણ ધાર્મિક ભાષણ કે સાર્વજનિક સભામાં ભાગ લેવા પર રોક લગાવી છે. પ્રિયંકા ગાંધીનો બીજેપી આરએસએસ પર પ્રહાર. ટ્વીટ કરીને બીજેપી આરએસએસ પર પ્રહાર કર્યા. આરએસએસના ઈરાદા ખતરનાક. ભાજપ કાયદાનું ગળું દબાવે છે. આરએસએસ આરક્ષણ પર ચર્ચાની વાત કરે છે. ચર્ચા બહાનું નિશાનો સામાજિક ન્યાય. યોગી આદિત્યનાથના મંત્રીમંડળનું પહેલું વિસ્તરણ 21 ઓગસ્ટે થશે. ફરી એકવાર નવા મંત્રીઓ લેશે શપથ ગ્રહણ. 1 ડઝન જેટલા મંત્રીઓ લેશે શપથ. 3-4 સ્વતંત્ર પ્રભાર રાજ્યમંત્રીઓનું પણ થશે પ્રમોશન. બેંગલુરુમાં કર્ણાટક સરકારનું થયું વિસ્તરણ. કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મંત્રીમંડળને લેવડાવ્યા શપથ. 17 ધારાસભ્યોએ લીધા મંત્રીપદના શપથ. રાજીવ ગાંધીની આજે જન્મજયંતિ. 75મી જન્મજયંતિ પર સોનિયા ગાંધી, મનમોહનસિંહ, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રોબર્ટ વાડ્રાએ આપી શ્રદ્ધાંજલિ. રાજીવ ગાંધી સ્મારક પર ભારતના નિર્માણ માટે કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓએ પ્રતિજ્ઞા લીધી અને રાજીવ ગાંધીના વિચારોને જીવંત રાખવા નેમ વ્યક્ત કરી. રાજીવ ગાંધીની જન્મજયંતિ પર કોંગ્રેસના તમામ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી. દિલ્હીમાં રાજઘાટ પર રાજીવ ગાંધીને કોંગ્રેસના તમામ નેતા અને કાર્યકર્તાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ રાજીવ ગાંધીના જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. પ્રણવ મુખર્જીએ તેમના સ્મારક પર પુષ્પ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. તો રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું અને લખ્યું, તેમણે મને ક્યારેય નફરત કરતા નથી શીખવાડ્યું, તે હંમેશા મારા માટે પ્રેમ અર્પિતા રહ્યા. તો કોંગ્રેસે આ વખતે પૂર્વ પીએમ રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિની વિવિધ રીતે ઉજવણી કરી. કોંગ્રેસ આ દિવસને સદભાવના દિવસ તરીકે ઉજવી. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓ રાજીવ ગાંધીને વીરભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપી. 75મી જન્મજયંતિ નિમિત્તે કોંગ્રેસ દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું કરશે આયોજન, જેમાં પૂર્વ પીએમ રાજીવ ગાંધીના યોગદાન અને સિદ્ધિઓ દેશ સમક્ષ રજૂ કરાશે. તો પીએમ મોદીએ ટ્વીટ કરી રાજીવ ગાંધીને આપી શ્રદ્ધાંજલિ. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી લખ્યું કે રાજીવ ગાંધીની દૂરંદેશી નીતિઓથી ભારતના નિર્માણમાં મળી મદદ. તો પ્રિયંકા ગાંધીએ કર્યું ભાવુક ટ્વીટ, જેમાં તેમણે લખ્યું કે મેં મારા પિતા પાસેથી શીખ્યું છે કે લોકોની વાત કેવી રીતે સાંભળવી અને તેમના માટે મનમાં કેવી રીતે જગ્યા બનાવવી, અને તે વાતથી કોઈ ફરક પડતો નથી કે તેઓ મારા વિશે શું બોલે છે. પૂર્વ પીએમ રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિ નિમિત્તે રોબર્ટ વાડ્રાએ અંધજન સંસ્થા અને જોઈ ન શકતા હોય તેવા બાળકોને અલગ કોમ્પ્યુટરની ભેટ આપી. અંધજનો માટેના વિશેષ કોમ્પ્યુટર હોય છે તેની વહેંચણી રોબર્ટ વાડ્રાએ કરી. ત્રિપુરામાં વિશ્વ હિન્દુ પરિષદના 5 કાર્યકર્તાઓએ દુકાનદાર સાથે કરી દાદાગીરી. દુકાનના માલિક અને મહિલા સાથે ઉગ્ર બોલાચાલી કરતા દ્રશ્યો આવ્યા સામે. ઘટનાના દ્રશ્યો સીસીટીવીમાં થયા કેદ. પોલીસે વીએચપીના 5 શખ્સોની કરી ધરપકડ. મોદીએ ટ્રમ્પને ફોન કરી ઇમરાનના નિવેદનો અંગે વ્યક્ત કરી નારાજગી. બંને નેતાઓ વચ્ચે 30 મિનિટ સુધી ચાલી વાતચીત. સરહદ પારના આતંકવાદ, અફઘાનિસ્તાન મુદ્દે પણ થઈ ચર્ચા. મોદીએ કહ્યું ઇમરાનના નિવેદનો ક્ષેત્રની શાંતિ માટે જોખમી. મોટી મંદીના ભણકારા વાગી રહ્યા છે વિશ્વમાં. 8 વર્ષો સૌથી ખરાબ આર્થિક તબક્કો આવવાની ગ્લોબલ ફંડ મેનેજર્સની ચેતવણી. આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતની અર્થવ્યવસ્થામાં મંદીને ગણાવ્યો ચિંતાનો વિષય. કહ્યું ખાનગી સેક્ટરમાં રોકાણ માટે નવા સુધારાની જરૂર. ભારતમાં જીડીપીની ગણતરીની રીતો પર પણ ધ્યાન આપવું જોઈએ. કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અર્થવ્યવસ્થામાં સુસ્તી મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું. પ્રિયંકાએ ટ્વીટ કરતા લખ્યું ભયંકર મંદી પર સરકારની ચૂપ્પી ખતરનાક. લોકોને નોકરી પરથી કાઢવામાં આવી રહ્યા છે અને સરકાર ચૂપ છે. વિસર્જન કરવા ગયેલા પરિવારના 4 લોકો નદીમાં ડૂબ્યા. કાના નદીમાં અસ્થિ વિસર્જન કરવા ગયો તો પરિવાર 2 લોકોના મૃતદેહ મળી આવ્યા. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ. ચંદ્રયાન 2 નો આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ. લેન્ડર સપ્ટેમ્બરમાં પરશે અલગ. ચંદ્રયાન સફળતાપૂર્વક પહોંચ્યું ચંદ્ર સુધી. 7 સપ્ટેમ્બરે દક્ષિણ ધ્રુવ પર કરશે ચંદ્રયાન ઉતરાણ. ઉત્તર પ્રદેશના અયોધ્યા રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં. મંદિરના પથ્થરની કોતરણી શરૂ કરી દેવાઈ. અલગ અલગ કલાકૃતિઓથી
પથ્થરોનું નકશીકામ કરવામાં આવ્યું. નકશીકામ માટે અનેક રાજ્યોમાંથી બોલાવાયા કારીગરો. મધ્યપ્રદેશના શિવપુરીનો દોડવીર 11 સેકન્ડમાં 100 મીટરની દોડમાં થયો નાપાસ. ભોપાલમાં રામેશ્વર ગુજ્જરનો ટ્રાયલ રન થયો જેમાં તે સફળ ન થયો. રામેશ્વરે દોડવીર યુસેન બોલ્ટને આપ્યો હતો પડકાર. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં નેશનલ હાઈવે નંબર 62 પર ગૌવંશ સાથે ટકરાયા બાદ બોલેરો કારમાં લાગી આગ. આગમાં કારમાં સવાર 2 મહિલાઓ સહિત 6 થી 7 લોકો ઇજાગ્રસ્ત. તમામને સારવાર અર્થે ખસેડાયા. એકની હાલત ગંભીર. રાજસ્થાનના રતનગઢમાં ઉકાવાર પર દરોડો પાડી પોલીસે 3 સગીરની કરી અટકાયત. સગીરના પરિવારજનોએ જ પોલીસમાં કરી હતી ફરિયાદ. પોલીસે હુકા સહિત અન્ય વસ્તુઓ કરી જપ્ત. રામેશ્વરમમાં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી. રામેશ્વરમમાં નદીના તટ પર જઈ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું. ભગવાનના જ્યોતિર્લિંગને ખાસ ગંગાજળનો અભિષેક કરી પોતાની મનોકામના પૂર્ણ કરી છે. આંધ્રપ્રદેશમાં વિશાખા એક્સપ્રેસ ટ્રેનનું એન્જિન બોગી મૂકી ચાલી ગયું. એન્જિન આગળ નીકળી જતા મુસાફરો રસ્તા વચ્ચે અટવાયા. થોડીવાર મુસાફરો વચ્ચે જ ટ્રેનમાંથી ઉતરી ગયા અને એન્જિનને પાછા બોલાવતા દ્રશ્યોમાં નજરે પડ્યા. પ્રદૂષણ અને ઝેરી વાયુ સલ્ફર ડાયોક્સાઇડના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ નંબરે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સંસ્થા ગ્રીન પીસે 39 પાનાનો અહેવાલ રજૂ કર્યો. ગ્રીન પીસે નાસાના ઓઝોન મોનિટરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ સેટેલાઇટના ડેટાના આધારે અહેવાલ રજૂ કર્યો. હરિયાણામાં એક પિતાએ પોતાના બાળકની સારવાર માટે મોબાઈલ મૂક્યો ગીરવે. માસૂમને સ્વાન કરાવતા હોસ્પિટલમાં ઇન્જેક્શન ન મળતા પિતાએ મોબાઈલ ગીરવે મૂકી ખરીદ્યું ઇન્જેક્શન. મામલો સામે આવતા સીએમઓએ આપ્યા તપાસના આદેશ. તો આ તરફ કોઇમ્બતુરમાં યોજાયું એન્ટિક કલેક્શન અને દુર્લભ સ્ટેમ્પ્સની પ્રદર્શની. 65 મિલિયન વર્ષ જૂના ડાયનોસોરના ઈંડા ઉપરાંત અનેક અતિ પ્રાચીન ચીજવસ્તુઓને મૂકવામાં આવી પ્રદર્શનમાં. તો દુનિયાની સૌથી મોટી વિદેશી મુદ્રાઓ પણ જોવા મળી જેણે પર્યટકોને ખાસા આકર્ષ્યા. રાજ્યના પર્યટન મંત્રીઓનું સંમેલન દિલ્હી ખાતે યોજાયું હતું જેમાં ગુજરાતના પર્યટન મંત્રી જવાહર ચાવડા ઉપસ્થિત રહ્યા. એડવેન્ચર ટુરિઝમને લઈને કરાઈ ચર્ચા. ટુરિઝમને કારણે અનેક લોકોને રોજગારીની તકો ઊભી થતી હોવાનું તેમણે જણાવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે તમામ ડેમ ભયજનક સ્તરે. 21 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્રે એલર્ટ. નીચાણવાળા વિસ્તારોને સ્થળાંતર કરવા આદેશ. ભારે વરસાદને પગલે વ્યાસ નદીમાં આવ્યું પૂર. તો સતત વરસાદને પગલે પહાડો ડેમના દરવાજા પહોણ ડેમના દરવાજા ખોલાતા જળસ્તરમાં ભયજનક વધારો. વરસાદ સતત ચાલુ રહે તો આવી શકે છે પૂર. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ. તેજ ગતિથી ઘર આસપાસ વહી રહ્યા છે પાણી. તો ઘરની બહાર પાર્ક કરાયેલા વાહનો પર પાણીમાં ગરકાવ. ઘરમાં પાણી ઘૂસતા લોકોને હાલાકી. ઘરવખરીનો સામાન પણ તળાવ. હરિયાણાના કરનાલમાં ભારે વરસાદ બાદ સારાજી સર્જાઈ. કરનાલમાંથી 9 લોકોનું કરાયું રેસ્ક્યુ. શહેરમાં કમર સુધી પાણી ભરાયા. જનજીવન થયું ઠપ. શહેરમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા. હિમાચલમાં ભારે વરસાદનો કેર યથાવત. અત્યાર સુધી વરસાદમાં 574 કરોડનું નુકસાન. તો 3 દિવસમાં 25ના મોત. હિમાચલ પ્રદેશના વિવિધ ભાગમાં અટવાયા 1400થી વધુ પર્યટકો. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે મેળવી પૂરગ્રસ્ત વિસ્તારની માહિતી. કરોડોના નુકસાનની આશંકા. લોક નિર્માણ વિભાગને 10 કરોડ જ્યારે આઈપીએચ વિભાગને 4.5 કરોડના નુકસાનની ભીતિ. ભારે વરસાદને પગલે મનાલી ચંદીગઢ નેશનલ હાઈવે થયો ક્ષતિગ્રસ્ત. નેશનલ હાઈવે તૂટી જતા 24 કલાકથી વધુ સમયથી અટવાયા છે યાત્રીઓ. તો ભારે વરસાદે પણ યથાવત છે. ઉત્તરાખંડના ધનગઢીમાં વરસાદી નાળામાં એક કાર વહેણમાં તણાઈ. દિલ્હીના 3 પર્યટકો કારમાં હતા સવાર, જેમાં મહિલાનું થયું મોત. જ્યારે બીજી મહિલાનું મૃતદેહ અને અન્ય વ્યક્તિનો મૃતદેહ સાંજે મળ્યો. તો વરસાદને કારણે રેસ્ક્યુ કરવામાં પડી હતી મુશ્કેલી. ઉત્તરકાશી મોરી બ્લોકના ગ્રામ પંચાયત મોરા ખકવાડી તથા ગ્રામ ચીવા ગ્રામ ગોકુલ ગ્રામ તથા મોકુડી અને ટીંકોચી બજાર ગ્રામ મોલડી પણ વરસાદને કારણે બંધ. જળપ્રલયને કારણે ચારે તરફ તબાહી જોવા મળી. ગ્રામીણો પોતાનો જીવ જોખમમાં નાખી પુલ બનાવી રાહત શિબિરોમાં આવ્યા. ઉત્તરકાશીમાં હજુ પણ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. મનાલી બાયપાસ પર હજુ પણ કાટમાળનો ઢગલો જોવા મળ્યો. તે હજુ પણ 30થી વધુ માર્ગો બંધ. જ્યારે વિદ્યાર્થીઓ જીવ જોખમમાં મૂકી રસ્તો પાર કરવા મજબૂર બન્યા. જિલ્લા તંત્રની ઢીલી કામગીરી. ઉત્તરકાશીના મોરી બ્લોકમાં અસરગ્રસ્ત વિસ્તારમાં હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયું. સામાન દવાઓ અને ખાણીપીણી લોકો સુધી પહોંચાડવામાં આવી. રાહત અને બચાવ માટે હેલિકોપ્ટરથી રેસ્ક્યુ. તો સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત અસરગ્રસ્ત વિસ્તારોની લેશે મુલાકાત. હિમાચલ પ્રદેશમાં પૂરનું સંકટ થયું ઊભું. હમીરપુરમાં ભારે વરસાદને કારણે કોલેજ ધરાશાયી થઈ. પૂરના પાણીમાં ઇમારત વહી.
ઉત્તર ભારતમાં વરસાદનો મહાપ્રકોપ, 30થી વધુ લોકોના મોત. યમુના નદીએ ભયજનક સપાટી વટાવી તો વરસાદને લઈને દિલ્હીમાં અપાયું હાઈ એલર્ટ. અત્યાર સુધીમાં 10,000 લોકોનું સ્થળાંતર. હિમાચલમાં સૌથી વધુ વરસાદના તમામ રેકોર્ડ તૂટ્યા. હાથીની કુંડમાંથી છોડાયું 8.5 લાખ ક્યુસેક પાણી. દિલ્હીની સાથોસાથ ગાઝિયાબાદ પર પણ સંકટ. પ્રશાસન એલર્ટ મોડ પર. યમુનાના કાંઠા વિસ્તારમાં પૂરનો ખતરો ઉભો થયો. યમુનાનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું. હાલમાં જળસ્તર 205.94 મીટરે ભયજનકથી 0.61 મીટર ઉપર વહી રહ્યું છે. યમુના ભયજનક સપાટી 205.33 મીટર. ભારે વરસાદને પગલે શિમલામાં ખોરવાઈ પાણી વિતરણ વ્યવસ્થા. પૂરમાં પીવાના પાણીની તમામ યોજનાઓ તૂટી જતા પીવાના પાણી માટે લોકો મારી રહ્યા છે વલખા. તો યાત્રીઓને પીવાના પાણી માટે ચૂકવવા પડી રહ્યા છે 2 રૂપિયા. રાજસ્થાનના અજમેરની લાઇફ લાઇન ગણાતો બિસલપુર ડેમ થયો ઓવરફ્લો. 15 વર્ષમાં 6થી વાર ઓવરફ્લો કરેલા ડેમના કારણે સ્થાનિકો ખુશખુશાલ. ડેમના 2 દરવાજા ખોલી છોડવામાં આવ્યું. 6,000 ક્યુસેક પાણી. તો નીચાણવાળા વિસ્તારના 53 ગામડાઓને અપાયું એલર્ટ. કઠુઆમાં છેલ્લા 40 વર્ષથી પેન્ડિંગ પડેલો શાહપુર કાંડી પ્રોજેક્ટને ફરીથી શરૂ કરાયો, જેનાથી પંજાબ અને જમ્મુના ખેડૂતોને મળશે પાણી. જેનાથી સુકાભઠ વિસ્તારોને મળશે પાણી. રાવી નદી કિનારે આ પ્રોજેક્ટ તૈયાર કરાઈ રહ્યો છે. હિમાચલ પ્રદેશના હમીરપુરમાં ભારે વરસાદથી પૂર આવતા કોલેજનું બિલ્ડિંગ થયું ધરાશાયી. બિલ્ડિંગ ધરાશાયી થતા જીવંત દ્રશ્યો આવ્યા સામે. બિલ્ડિંગનો એક ભાગ પૂરના પાણીમાં થયો ધરાશાયી. ઉત્તરપ્રદેશના નૂરપુરમાં લેન્ડસ્લાઇડ થતા સ્થાનિકો માટે 2 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા. પહાડો પરથી લેન્ડસ્લાઇડ થતા રસ્તો બંધ કરાયો. કોઈ દુર્ઘટના ન સર્જાય તેને ધ્યાને લઈને રસ્તો બંધ કરાયો. બુલેટિનમાં લઈશું એક બ્રેક. પાક સુરક્ષાનો પહેલો ખોરાક IIL નો ટ્રેક્ટર બ્રાન્ડ ફોગ. Channels, 15 languages, 26 states, 1200 plus reporters, 66.9 crore viewers, India's largest news network, News 18 Network. વેલકમ બેક. હવે વાત કરીએ રાજ્યની. તો રાજ્યમાં રોગચાળો ન ફેલાય તે માટે સરકાર બની સતર્ક. નીતિન પટેલની અધ્યક્ષતામાં મળી બેઠક. તમામ અધિકારીઓને કરાયા સતર્ક. રોગચાળાવાળા વિસ્તારના અધિકારીઓ સામે પગલાં લેવાશે. તો સારી કામગીરી કરનારા અધિકારીઓનું બહુમાન કરાશે. મેલેરિયા અને ડેન્ગ્યુને ડામવા કરાશે કામગીરી. અમિત શાહ ગુજરાત આવશે 28 અને 29 ઓગસ્ટે. શાહ અમદાવાદની લેશે મુલાકાત. પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજરી આપશે. સરકાર અને સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. સંગઠન સંરચનાને લઈને થઈ શકે છે ચર્ચા. ભાજપના સદસ્યતા વૃદ્ધિ અભિયાનમાં ભાગવત વિદ્યાપીઠના આચાર્ય અને ઋષિકુમારો સહિત 150 લોકોએ કોઈ ધારણ કર્યો કેસરીઓ. પ્રદેશ અધ્યક્ષ તમામને ખેસ પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું. આ તકે વાઘાણીએ ભાજપ પક્ષ સંસ્કાર અને સંસ્કૃતિની પાર્ટી હોવાનું જણાવ્યું. તો 370ની કલમ હટાવવા મુદ્દે પીએમ અને શાહની પ્રશંસા કરી. ભાજપના સદસ્યતા અભિયાન પર બોલ્યા જીતુ વાઘાણી. દરેક બૂથમાં 100 સભ્યો હોવા ઘણી મોટી વાત. 25 વર્ષની સત્તા પછી એક વિચાર. સ્થાયિત્વ પાર્ટી વિચાર અને નેતૃત્વ જાળવી રાખવા સંગઠન પર્વ જરૂરી છે. બૂથ સમિતિમાં SC ST મહિલાઓની કરાઈ જોગવાઈ. તો દરેક સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અભિનંદન પ્રસ્થાન પારિત કરાશે. જીતુ વાઘાણીનો 3 વર્ષનો નિયુક્તિકાળ પૂર્ણ થયો. 3 વર્ષ પૂર્ણ કરનાર જીતુ વાઘાણીને આગામી બીજી ટર્મ માટે પણ ચાલુ રાખવામાં આવશે. રૂપાણી કેબિનેટમાં ન થયો જીતુ વાઘાણીનો સમાવેશ. ગુજરાતમાં સદસ્યતા અભિયાન અંગે અંસરાજ આહિરે જણાવ્યું કે કેટલાક જિલ્લામાં સદસ્યતા અભિયાનને ઘણું સારું સમર્થન મળ્યું. અમુક જિલ્લામાં 100%થી વધુ સારા કામ થયા. ગુજરાતમાં 35 લાખ જેટલા સદસ્યો બન્યા. તો હંસરાજ આહિરે સદસ્યતા અભિયાનને પાર્ટીના પાયા સમાન ગણાવ્યું અને મજબૂત પાર્ટી મજબૂત સરકારનું સ્લોગન આપ્યું.
આઈએસ ગૌરવ દહિયા સામેની ફરિયાદનો મામલો પીડિતાએ આજે ડીજીપી અને મહિલા આયોગ સાથે મુલાકાત કરી. પીડિતાએ ડીજીપીને આપી અરજી. ડીજીપીએ મહિલાની ફરિયાદ સાંભળી તેની અરજી સ્વીકારી. ગૌરવ દહિયાની કથિત પત્ની હોવાનો દાવો કરનાર મહિલા ન્યાય માટે મહિલા આયોગમાં ચેરમેન લીલાબેન અંકોલિયાને મળ્યા. આ અંગે લીલાબેને પીડિત મહિલાની ફરિયાદ કરવાની અરજીને યોગ્ય ગણાવી મહિલાએ જણાવ્યું કે ગૌરવ દહિયા બાળક તેનું નથી તેવું કહેતા હોય તો પોલીસ ડીએનએ ટેસ્ટ કરાવી. ગાંધીનગર પોલીસ પર ખોટી હેરાનગતિનો આક્ષેપ કરતા પૂર્વ આઈએસ અધિકારી ગૌરવ દહિયાએ પોલીસ તપાસને હાઈકોર્ટમાં પડકારી દહિયાએ રજૂઆત કરી કે દિલ્હીમાં નોંધાવાયેલી અરજી અંગે કાર્યવાહી કરવાનું હુકમ ક્ષેત્ર ગાંધીનગર પોલીસનું નથી. જૂનાગઢ જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભા બાદ પણ જિલ્લા પંચાયત હાલ કોંગ્રેસની કે ભાજપની તેના પર સવાલ. કોંગ્રેસના 12 સભ્યો ભાજપમાં જોડાયા. ત્યારબાદ ભાજપે સામાન્ય સભામાં પોતાની બહુમતીનો વિશ્વાસ વ્યક્ત કર્યો. જોકે સામાન્ય સભા મળતા થયા અનેક તર્ક વિતર્ક. ગુજરાત કોંગ્રેસ દ્વારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરાઈ. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું. રાજીવ ગાંધીના વિચારો લોકો સુધી પહોંચાડવા માટે કોંગ્રેસ વિવિધ કાર્યક્રમ કરવાની છે. રાજીવ ગાંધીના વિચારો લોકો સુધી લઈ જવાશે. રાજીવ ગાંધીની 75મી જન્મજયંતિ નિમિત્તે ગાંધીનગરની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ભારતના રાજકારણમાં ગાંધી પરિવારના યોગદાન મુદ્દે બાળકોને વાત કરી હતી. જીવરાજ બાપુની પાલખી યાત્રા નીકળ્યા. પાલખી યાત્રામાં હજારોની સંખ્યામાં સતાધારમાં ઉમટ્યા શ્રદ્ધાળુઓ. જીવરાજ બાપુના દર્શન કરવા માટે ઉમટ્યા શ્રદ્ધાળુઓ. તો સંતોષ વિજય બાપુને ગાદીપતિ માટે જાહેર કર્યું સમર્થન. જીવરાજ બાપાનું નિધન થતા ભક્તોમાં શોક. છેલ્લા ઘણા સમયથી શ્વાસની બીમારીથી પીડાતા હતા. 93 વર્ષની તેમની ઉંમર હતી. 15 વર્ષની ઉંમરે ઘર છોડી સેવાકીય પ્રવૃત્તિમાં લાગ્યા હતા. સત્તાધારના પૂર્વ સંત જીવરાજ બાપુને નિધનના સમાચાર મળતા જ હજારો લાખો ભક્તો પહોંચ્યા. સત્તાધાર ભીની આંખે આપી શ્રદ્ધાંજલિ. જીવરાજ બાપુએ વર્ષ 1982માં ગાદી સંભાળી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે બાપુના નિધનથી દુઃખની લાગણી. પરમાત્મા તેમની આત્માને શાંતિ આપે. અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચકતા તંત્ર હરકતમાં આવ્યું. એમસીએ શાળા કોલેજો અને સાઇટ પર શરૂ કર્યું ચેકિંગ. 48 વોર્ડમાં મચ્છરો અંગે ચેકિંગ. રોગથી બચવા માટે અપાઈ રહ્યા છે સંદેશ. સુરેન્દ્રનગરમાં વાયરલનો વાયરો. શરદી અને કફના કેસોમાં વધારો થતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. તો વઢવાણમાં પાણીજન્ય રોગચાળાનો કહેર. અમદાવાદમાં રોગચાળાના વાવડ. 17 દિવસમાં 1300થી વધુ કેસ નોંધાયા. મેલેરિયાના સૌથી વધુ 495 કેસ. ડેન્ગ્યુના 78. શરદી વાયરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા. રાજકોટમાં પણ રોગચાળાએ લીધો અજગર ભરડો. છેલ્લા એક મહિનામાં વિવિધ રોગના 21,000થી વધુ કેસ નોંધાયા. તો રોગચાળો ફાટી નીકળતા જ મહાનગરપાલિકાએ હાથ ધરી સફાઈ ઝુંબેશ. ડ્રેનેજની 3500 ફરિયાદનો કરાયો નિકાલ. રાજકોટમાં રોગચાળાનો કહેર. હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી. પ્રક્રિયા પૂર્ણ કરાતા લાગે છે 4-5 કલાકનો સમય. તો દવા ન મળતા બીજા દિવસે ખાવો પડે છે ધક્કો. એક મહિનામાં 21,000થી વધુ કેસ નોંધાયા. સુરતમાં રોગચાળો વકર્યો. 2 મહિનામાં પાણીજન્ય રોગમાં વધારો જોવા મળ્યો. મચ્છરજન્ય રોગના કેસો પણ વધ્યા. હોસ્પિટલમાં મેલેરિયા ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો. રાજ્યભરમાં આતંકી ગતિવિધિને પગલે તાપી જિલ્લા પોલીસે આંતરરાજ્ય સરહદો પર હાથ ધર્યું સઘન ચેકિંગ. નેશનલ હાઈવે નંબર 53 પર સોનગઢ ખાતે આવતા જતા વાહનોનું ચેકિંગ કરાઈ રહ્યું છે. તો જાહેર સ્થળો પર સતત રખાઈ રહી છે વોચ. રાજ્યમાં આતંકી હુમલાની દહેશતને પગલે પોલીસે હાથ ધર્યું સઘન ચેકિંગ. ગુજરાતની દરિયાઈ સીમાઓ પર તેમજ બીચ પર ગોઠવાયો ચાપતો બંદોબસ્ત. કાંઠા વિસ્તારમાં થિયારધારી પોલીસ જવાનોનો કાફલો. જેટી વિસ્તારમાં પોલીસ દ્વારા બોટ સહિતની વસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયું. કચ્છ ગુજરાતમાં અફઘાની પાસપોર્ટ ધરાવતા 4 લોકો ઘૂસ્યાની બાતમીને આધારે સરહદી વિસ્તારમાં સુરક્ષામાં કરાયો વધારો. પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ. ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરી નાકાબંધી કરાઈ. તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન. સાબર ડેરી દ્વારા જે ભાવ ફેર ચૂકવાયો છે તે વધુ ચૂકવવામાં આવે તે માટે કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં આતંકી હુમલાની શંકા. સરહદી કચ્છ જિલ્લામાં સુરક્ષા વધારાઈ. ચેકપોસ્ટ પર પોલીસનું સઘન ચેકિંગ. ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરી નાકાબંધી કરાઈ. મધ્યાહન ભોજનમાં કાળા મગનો મામલો. વિરોધ મામલે શિક્ષણ મંત્રીનું નિવેદન. ડાયટિશિયનની સલાહ લઈને નિર્ણય લઈશું. તાંત્રિક વિધિમાં ઉપયોગને લઈને છે વિરોધ. કર્મચારીઓ કરી રહ્યા છે કાળા મગનો વિરોધ.
અમદાવાદમાં 78 રિક્ષા ડિટેઇન કરાઈ. એસજી હાઈવે પરથી ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઇન કરી, વધુ પેસેન્જર ભરવા, સિગ્નલ ભંગ કરવા તેવા નિયમોને તોડતા કાર્યવાહી કરાઈ. સાબરકાંઠાના પીપલોદમાં દૂધના ભાવ ફેરથી નારાજ, ખેડૂતોએ કાઢી રેલી. ગુજરાત કિસાન સભાની અધ્યક્ષતામાં યોજાયેલી રેલીમાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. ગાંધીનગરમાં મેયરની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 50 માઇક્રોનથી ઓછી પ્લાસ્ટિક થેલીઓના ઉત્પાદન, ખરીદ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો લેવાયો નિર્ણય, નિયમનું પાલન નહીં કરનારને દંડની જોગવાઈ. અમદાવાદના ગોતામાં પાણીની ટાંકી ઉતારી લેવાઈ, જર્જરિત પાણીની ટાંકી ઉતારાઈ, એમસીના સર્વે બાદ લેવાયો નિર્ણય. ન્યૂઝ 18 ગુજરાતીનો રિયાલિટી ચેક. નિકોલના વિરાટનગરમાં પાણીની ટાંકી છે લીકેજ, 2 મહિના પહેલા જ બની ટાંકી, સમારકામ ન થતું હોવાનું આવ્યું સામે, હજારો જિંદગીઓ વચ્ચે મોતની ટાંકી. અમદાવાદના નિકોલમાં ટાંકી ધરાશયી થવા મામલે પીડિતોને નથી મળી સારવાર, દર્દીઓને સારવાર ન મળતા સત્તાધીશોની વધુ બેદરકારી આવી સામે, લેબર કોન્ટ્રાક્ટરના ભાઈનો આક્ષેપ, ટાંકી તૂટવા મામલે 3 લોકો સામે ફરિયાદ. નવસારીમાં ઢોરોની સમસ્યા હજુ ઠેરની ઠેર, સાંકડા રસ્તાઓ પર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ, છતાં નગરપાલિકાની નથી ઉડી ઊંઘ. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં પડી શકે છે સામાન્ય વરસાદ, વાદળછાયું વાતાવરણ સમગ્ર રાજ્યમાં રહેશે. ગુજરાતમાં 89% વરસાદ વરસ્યો છે, જે ખૂબ સારો છે. રાજ્યમાં હજી પણ વરસાદની આગાહી. ભાવનગરમાં પણ જોવા મળ્યો વરસાદી માહોલ, શહેરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડતા લોકોએ રાહત અનુભવી. પંચમહાલના કાલોલમાં થોડા દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 1.5 કલાક વરસેલા વરસાદે રસ્તાઓ પર પાણી કરી નાખ્યા, વરસાદી ઝાપટાથી ગરમી અને બફારાથી મળી રાહત. યાત્રાધામ અંબાજીમાં પાણીની તંગીને કારણે ગાયબ થયેલા 5 તળાવ પૈકી 1 તળાવ ફરી જીવન બન્યું. અંબાજી પંથકમાં પડેલા ભારે વરસાદને કારણે તળાવમાં થઈ પાણીની સારી આવક, તળાવની જગ્યા પર કન્સ્ટ્રક્શન બની જતા બિલ્ડિંગ પણ થયા હતા પાણીમાં ગરકાવ. તળાવના કિનારે પાણી ભરાતા બિલ્ડિંગના પાયા નબળા પડવાની સેવાઈ ભીતી, વરસાદના જોર ઘટતા ખાનગી પ્લોટોમાં પણ પાણી ભરાયા. જો વધુ વરસાદ આવે તો રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂસી શકે છે પાણી. હાલમાં ભરાયેલા પાણીને કારણે સ્થાનિકોને મોટી નુકસાનીનો ભય. ભાવનગરના મહુવામાં વરસાદે બોલાવી જમાવટ, દિવસભરના ઉકળાટ બાદ વરસાદ ખાબકતા લોકોને બફારા અને ગરમીમાંથી મળી રાહત. સાથે જ ઇન્ડિયા નોનસ્ટોપ